પર પોતે બધા આ પ્રશ્નો સોલ્વ કરવા માટે પોતે વિચારીને આ નિર્ણયો લેવા પડે છે. જી આપનું મારે એમ કેવું હતું કે આઈ એક્સેપ્ટ કે અત્યારે હસબન્ડ વાઈફ બંને કામ કરે છે, પણ એના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું નથી કે તમે તમારા છોકરાઓ જોડે ક્વોલિટી ટાઈમ એક કલાક કે બે કલાક નહીં કરી શકો. ઇફ યુ આર ફ્રેન્ડલી વિથ યોર કિડ્સ, આપણે દોસ્તની જેમ આપણા છોકરાઓને રાગીએ છીએ તો આપણા છોકરાઓ આપણને કહે છે જ કહે છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કરવી હતી કે આ તો ઠીક છે વાલીઓએ પોતાની દીકરી માટે, પણ મારા દીકરાના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું છે કે જે અત્યારે જાણે કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, મને તો થોડા ટાઈમ પછી ખબર પડી કે હું વચ્ચે ગાર્ડનમાં જતી હતી દોડવા, તો છોકરાઓ બેઠા હોય, એટલે આઈ મીન 15-18 વર્ષના 20-25 વર્ષના છોકરાઓ જોડે એમ ગ્રુપમાં બેઠો અને મોબાઈલ હોય, તો મને પહેલા ખબર ના પડી કે આ મોબાઈલ પર આ લોકો શું કરે છે. હવે ખબર પડી કે મોબાઈલ પર, પછી મેં મારી રીતે પૂછાયું તો ખબર પડી કે આ લોકો બેસીને પોર્નો જોઈ છે. હવે આ જે ચીજ છે છોકરાના મોબાઈલને 25-25 રૂપિયામાં 1 GB એ લોકોને નાખી આપે, એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે એ લોકોએ આ રોકાવી પડશે. ના તો થાય છે શું, આવી છોકરાઓ પોર્નો જોઈ છે, પછી એ લોકોને બધી પેલી ઉત્તેજના થઈ જાય છે અને પછી ક્યાં જાય તો આવી રીતે જ્યાં બી જાય છે ત્યાં પહોંચી જાય છે, આ જ ગ્રુપ પાછું જાય, પાછું જે જોડે પોર્નો જોતું હોય ને એ જ પાછું જાય કરવા. એટલે મારે એમ કેવું છે કે વાલીઓને ઇમ્પોર્ટન્સ છે કે એનો છોકરાને મોબાઈલ આપો છો સારું છે, પણ હવે મોબાઈલનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ, અને એ સામે ઓબ્વિયસલી તંત્રને જોવાનું છે કે આ મિસયુઝ, એટલે આજે આ મોબાઈલ આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આ જરા હેન્ડલ કરો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બેને કહ્યું કે આપણે સેન્ટર્સ ઊભા કરીએ એના માટે શું કહેવાય કે છોકરી દોડીને જઈ શકે, બધી જ સાચી વાત છે. પણ આજની તારીખમાં હું તો કહું છું કે અગર આપણે વધારે પોલીસ ફોર્સ મૂકી દઈએ તો બી ઇટ વિલ એટલીસ્ટ હેલ્પ ટીલ આ શોર્ટ ટર્મ, અત્યારે શોર્ટ ટર્મ સોલ્યુશન આપી રહી છું કે એટલીસ્ટ જે 10 દિવસમાં આપણે 25 કેસ સમજાય એટલીસ્ટ એ ઓછા થાય. અને જે વલ્નરેબલ પ્લેસીસ, એટલે વલ્નરેબલ પ્લેસીસ એટલે કે જ્યાં જ્યાં આવું એવી એકાંત જગ્યા જ્યાં જતો હોય ત્યાં વધારે પોલીસવાલા તમે મૂકી દો, એમાં કંઈ મોટી વાત નથી. આઈ થિંક વી હેવ ઇનફ મેન પાવર છે આપણી પાસે, વાપરવા નથી અલગ સ્ટોરી છે. આ લોકો હંમેશા કહે છે કે અમારા મેન પાવર વીઆઈપી સિક્યુરિટી મેં ગયા, અલગ સ્ટોરી છે. અધરવાઇઝ વી હેવ ઇનફ હ્યુમન મેન પાવર ફોર પોલીસ. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત મારે જ કરવી હતી કે જ્યારે આપણે આપણે આટલી બધી વાતો કરીએ છીએ ટેકનોલોજીની, અત્યારે 3D ટેકનોલોજીની વાત કરી, ઇન્ડિયામાં ફર્સ્ટ હતું યા વર્લ્ડમાં બહુ ઓછા જ લોકો યુઝ કરે છે, તો હું સેમ કહું છું કે જ્યારે બહેનોને પ્રોબ્લેમ થાય છે, આ તો આજની તારીખમાં તો ભાઈઓ બહેનો બધા પાસે મોબાઈલ હોય છે, તો આપણે ટેકનોલોજી યુઝ કરીને, એ જ ટેકનોલોજી યુઝ કરીને આપણે બહેનોને બચાવી શકીએ છીએ. આજે કેટલા મેં એટલીસ્ટ 80% કેસીસમાં મેં જોયું છે કે અગર આ મોબાઈલ ટેકનોલોજી યુઝ થાય અને લોકેશન ડિટેક્ટ થઈ જાય અને પોલીસ ટાઈમસર પહોંચી જાય તો આરામથી બહેનો આપણી બચી શકે છે. જે કહ્યું ને કે આપણે પહેલા વાત કરી કે ભાઈ જ્યુડિશિયરીમાં શું થવું જોઈએ અને આ તે બધું સાચું છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવી જોઈએ, બેલ ના મળવી જોઈએ, બધું સાચું છે, પણ આ કેસ થાય કિસ્સા થાય જ નહીં, આપણે પહેલા એના માટે બી આપણે ટ્રાય કરીએ. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ. જી અમીબેન, તમને એક સવાલ પૂછીશ. જ્યારે આવી કોઈ રેપની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે હંમેશા આરોપી સંબંધી હોય છે, પાડોશી હોય છે કે કોઈ જાણીતી વ્યક્તિ હોય છે. અને ઘણા કિસ્સાઓમાં એવું પણ બહાર આવ્યું છે કે જ્યારે કોઈ પીડિતા પોતાના મા બાપને કહે કે આ સંબંધી દ્વારા આવી રીતની મારી સાથે વર્તન થયું છે, ત્યારે મા બાપ દ્વારા એક સમાજની બીકના કારણે ચૂપ રહે છે. આ કેટલું ખરાબ. એ વાત તમારી બહુ જ સાચી, એવું જ બનતું હોય છે. ને એટલા માટે મેં અગાઉ જે મેં વાત કરી કે આજે હવે ટાઈમ સમય એ પણ આવી ગયો છે કે આપણે બધાની ઉપર બ્લેમ કરીએ કે પોલીસ તંત્ર નથી કરતું, જામીન મળી જાય છે, વકીલો રાખે તો જામીન મળી જાય, ઇન્વેસ્ટિગેશન બરાબર ના થયું હોય તો ક્યાંક લૂપહોલ રહી ગયા હોય, કેસો બહુ લાંબા ચાલે છે, આ બધી વાતો તો છે જ. અને એને એનો સમય આવશે એટલે એનો પણ ક્યોર થશે જ, એવું કે નથી આવું જ કાયમ રહેવાનું છે એવું નથી. આપણે હંમેશા પોઝિટિવ વિચારતા હોઈએ છીએ, પણ હવે કુટુંબમાં પણ કે ભાઈ ગમે તે દૂરનો માસીનો સગો હોય અને એ પણ આવે ઘરે, પછી એને રહેવાનું, ને આપણા ત્યાં જ આ બધી સિસ્ટમ છે ઇન્ડિયામાં કે આટલું બધું તમે વધારે પડતું સોશિયલ થઈ જાઓ. પાડોશીનો ચોક તો એ તો અવર જવર કર્યા કરે, પણ એના ઉપર હવે રોક લગાવવાનો ટાઈમ આવી ગયો છે. અને એક મારા ઘરમાં નાની બાળકી છે કે મારા ઘરમાં મહિલા છે, તો તમારે આટલી બધી છૂટ ન આપવી જોઈએ. એ ભલે ખરાબ લાગે, ઓછા થઈ જાય સંબંધ, પણ કમસે કમ તમે એક સુરક્ષિત જિંદગી તો તમારા બાળકોને આપી શકો, એ સમય આવી ગયો છે. ઘણા લોકોને આવી વાત કરીએ છીએ ત્યારે નથી ગમતું, અવેરનેસના અમે પ્રોગ્રામ્સ કરતા હોઈએ કે ત્યારે કે ભાઈ તમે 50 આખા ફળિયામાં રહેતા હો, કારણ કે મોટા એલિટ ક્લાસમાં તો આવું થતું નથી, થાય તો બહાર આવતું નથી અને બધું અંદર અંદર સંતાઈ જાય છે. એવું નથી કે નથી થતું, ઘણું થતું હોય છે, બહાર નથી આવતું. અને એમાં કલંકની વાત નથી, પણ એ કઈ બીજા ફેક્ટર્સ છે, આ બીજા રીતે ફેક્ટર્સ છે. પણ આપણે જે વાત કરી છે મિડલ ક્લાસ, અને કેવો મિડલ ક્લાસ કે જે ફળિયામાં રહે છે, સોસાયટીઝમાં રહે છે, ટેનામેન્ટમાં રહે છે. હવે એટલો બધો તમે ગરોબો કરો ને તમે 100% વિશ્વાસ મૂકી દો તો ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસનો ભંગ એટલા માટે થાય કે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે આવી જો ક્લિપ્સ મળી જતી હોય તમને પોર્નોગ્રાફી જોવાની, તમે ટીવીમાં પણ એ રીતે જોતા હો, તમે ચેનલ્સ પણ રાત્રે મોડા અમુક જગ્યાએ પિક્ચર્સ જોતા હો, બહાર પણ તમને એટલું બધું જોવા મળતું હોય, નાના નાના વિડીયો પાર્લર્સ હોય છે,
કારણ કે તો પછી એ માનસિકતા ઉપર અસર કરવાનું છે, અને એટલે એના પ્રયોગ એની એપ્લિકેશન તો ક્યાંક તો થવાની જ છે. અને સાથે એ લોકોને ખબર છે કે આમાં તો કશું થવાનું નથી, કરીને જતા રહીશું, ભાગી જઈશું. એટલા માટે કુટુંબમાં, સ્કૂલમાં, કોલેજમાં આ ત્રણ તો એન્ક્લોઝ છે, ક્લોઝ વાતાવરણ છે. અને એટલે એના જે સંચાલકો હોય, વડીલો હોય, ટીચર્સ હોય, એ પોતે વધારે માણસો રાખી અને સુરક્ષા પ્રોવાઈડ કરી શકે છે. રહી વાત રસ્તા ઉપરની, ત્યાં પોલીસ તંત્ર આવે છે, એટલે ત્યારે એને થોડી વાર લાગી ગઈ છે. પણ આપણે આ બધા નાની બાળકીઓને થોડું તો એજ્યુકેટ, વધારે એમને ગમે કે ન ગમે ટોકી ટોકીને પણ કરવું જોઈએ. અને સાથે આવા અનવોન્ટેડ માણસોની જેને બિલકુલ જરૂરિયાત ના હોય એને દૂર જ રાખવા જોઈએ. જી, આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ અત્યારે હાલ કાર્યક્રમમાં સમય થયો છે ફરી એક વખત બ્રેક લેવાનો. લઈએ